से रात्रिना समये वराछा पुलिस स्टेशन विस्तार में एक मनी ट्रांसफर नु काम करता व्यक्ति पोतानी ऑफिस थी काम पताविने घरे जवा निकळ्या हता। ए वखते एमना मोटरसाइकल उपर एने आतरी अने एनी उपर हुमलो करवामां आव्यो अने कोई बोथड पदार्थ माथामां मारी एनी पासे रहेला 90,000 रुपया कैश, एक मोबाइल फोन अने मोटरसाइकलनी लूट करवामां आवेली हती। आ खूब गंभीर प्रकारनो बनाव होवाना कारणे ए ज दिवस बनावना पछी तुरंत टूंक समयनी अंदर क्राइम ब्रांचनी टीमो आ गुनाने शोधवा माटेथी कामे लागेली हती। सूरत शहरनी लोकल पोलीस स्टेशन अने बाकीनी एजेंसीओ पण आ जे गुनानो भेद छे उकलवा माटे प्रयत्नशील हता। ए दरमियान क्राइम ब्रांचना पोलीस इंस्पेक्टर श्री LD વાગડિયા, શ્રી AG રાઠોડ, PSI શ્રી DM રાઠોડ અને PSI શ્રી PM વાળા આ જે ચાર અધિકારીઓ છે એ ગઈ રાત્રિના 31 ડિસેમ્બરનો જે બંદોબસ્ત હતો અને સાથે સાથે કોમિંગ નાઇટ પણ હતી એ રાત્રિ પેટ્રોલિંગમાં હકીકત મળેલી કે આ જે બનાવ વરાછા પોલીસ સ્ટેશનની અંદર લૂંટનો બન્યો હતો એના આરોપીઓ છે એ એક જગ્યાએ એકત્રિત થઈ અને કોઈ જગ્યાએ જવાના છે, જેના આધારે એમને મોટા વરાછામાંથી એક રિક્ષામાંથી કુલ 6 આરોપીઓને પકડી પાડવામાં આવેલા। એમના ઝડપી દરમિયાન આરોપીઓના કબજામાંથી એક પિસ્ટલ, 2 તમંચા અને 4 રાઉન્ડ એના ગોળીઓ જે મળેલી હતી કાર્ટિજીસ। આરોપીઓ આ જે 6 આરોપીઓ છે એ એક રિક્ષામાંથી પકડી પાડવામાં આવેલા અને એમની પૂછપરછની અંદર જે વરાછા પોલીસ સ્ટેશનની અંદર લૂંટનો જે ગુનો છે એ આ ગુનાને ભેદ ઉકેલાયો છે। આરોપીઓ પૈકીના જે 4 આ 6 પકડાયા છે પૈકીના 4 આરોપીઓ છે એ વરાછાના આ જે લૂંટ છે એની અંદર સંડોવાયેલા છે। એની સાથે પકડાયેલા બીજા 2 આરોપીઓ છે એ અને એક આરોપી જેનું નામ શિવો છે, આ લોકો 2019ની અંદર કાળી ચૌદશના દિવસે દિવાળીના આગલી દિવસે રાત્રિના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વિધાતા જ્વેલર્સની નામની એક જે શોપ છે એ જ્વેલરી શોપની અંદર ઘૂસી હથિયારો બતાવી એક રાઉન્ડ ફાયરિંગ કરી અને લગભગ 12 લાખ રૂપિયાની મત્તાની લૂંટ કરેલી હતી। આ ગુનાઓની અંદર આ જે 4 અત્યારે જે 6 આરોપીઓ પકડ્યા છે એ પૈકીના કુલ 4 આરોપીઓ એ ગુનામાં એણે કબૂલાત કરેલી છે। એ ગુનામાં પણ કુલ 6 આરોપીઓ વિધાતા જ્વેલર્સની અંદર સંડોવાયેલા હતા, એ પૈકીના એક આરોપી લલ્લી એ મધ્યપ્રદેશમાં કોઈ જગ્યાએ લૂંટ કરવા જતા સામસામી ફાયરિંગમાં મરણ ગયેલો છે અને એક આરોપી એમાં વોન્ટેડ છે। આમ જે આ કુલ 6 આરોપીઓને ધરપકડ કરી તેના કબજામાંથી કુલ 3 હથિયારો અને કાર્ટિજીસ કબજે કરવામાં આવ્યા છે। આ જે ગેંગ છે એ મુરૈના મધ્યપ્રદેશનો જે મુરૈના જિલ્લો છે ત્યાંની ગેંગ છે અને આ પૈકીના અમુક લોકો અગાઉ ભૂતકાળમાં પણ હથિયારો વેચવાના ગુનાઓમાં